ધાનેરાના વેપારીઓ દ્વારા જીએસટી વધારા મુદ્દે મૌન રેલી યોજી ધાનેરા પ્રાંત અધિકારીને આયોજન પત્ર આપવામાં આવ્યું હતું. પહેલી તારીખથી જીએસટીમાં 5% વધીને 12% જેટલો વધારો કરવામાં આવી રહ્યો છે, જેના વિરોધમાં આજે ધાનેરામાં વેપારીઓ ધાનેરા નગરપાલિકા ચોકથી પ્રાંત કચેરી સુધી મૌન રેલી યોજી હતી. વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો, સાથે સાથે આ જીએસટી વધારો પાછો ખેંચવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું હતું. મધ્યમ વર્ગના લોકો આ જીએસટીથી બચી શકે તે માટે વેપારીઓ મેદાને ચડ્યા છે. એક વેપારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યમ વર્ગના લોકો વસ્તુ ખરીદી શકે, જો કે કાપડ ફૂટવેર જેવી જીએસટી 5% હતું, જે એને વધારીને 12% કરવા જઈ રહ્યા છે. તેના વિરોધમાં આજે અમે લોકોએ ધાનેરા નગરપાલિકા ચોક ખાતેથી વિશાળ રેલી યોજી ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને આ જીએસટી વધારો પરત ખેંચવા માટે અપીલ કરી છે. હાલ કોરોના મહામારી જે સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં પણ ઘેર વર્તાવી રહી છે, તેમાં પણ બે વખત લોકડાઉન આવવાના કારણે મધ્યમ વેપારી વર્ગ અને સાથે સાથે નિમ્ન મધ્યમ વર્ગના જે પ્રજાજનો છે તેની આર્થિક કમર ભંગાઈ ગઈ છે. એ જ સમયમાં સરકાર દ્વારા જે 5% જીએસટી દરમાં આવતી વસ્તુઓ હતી તેના પર તુતિંગ વધારો કરી અને એને 12% સ્લેબમાં લઈ જવામાં આવી છે, અને તેની ઘણી બધી પાછોતરી અસરો નિમ્ન મધ્યમ વર્ગ અને વેપારી વર્ગ ઉપર થઈ શકે તેવી શક્યતા છે. તો એ શક્યતાને ધ્યાનમાં લઈ અને ધાનેરાના કટલરી એસોસિએશન, રેડીમેડ એસોસિએશન, ફૂટવેર એસોસિએશન અને કાપડ એસોસિએશન સર્વે ભેળા મળી અને આજે એસડીએમ સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે હાલ પૂરતો એ જે 5% સ્લેબ 12% ચેન્જ કરવાનો છે તેમાં રાહત આપવામાં આવે અને સ્લેબ સ્થગિત કરવામાં આવે, જેથી મધ્યમ વર્ગ ઉપર જે ભાર પડી રહ્યું છે એ ભારથી તેને રાહત મળે. અને જો આ સ્લેબ પાછો ખેંચવામાં નહીં આવે તો આગળ પણ જે અમારે ઉપરથી અમારા એસોસિએશન દ્વારા આદેશ આવશે એ પ્રમાણે સમગ્ર એસોસિએશનમાં એની આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. હાલ અમને એસડીએમ સાહેબે પોઝિટિવ એપ્રોચ રાખી અને ભરોસો આપ્યો છે કે અમે આપની રજૂઆત ઉપર સુધી પહોંચાડીશું અને અમારાથી થતા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશું.